ખબર પડી હોય તો હજુ બી કહી દે, અને હજુ જેમ જેમ આપણે ભણવાના છીએ બરાબર તેમ તેમ ખ્યાલ આવતો જશે. ચાલો હવે વાત કરીએ આપણે પારિમાણિક સૂત્ર, એના ઉપરથી વાત કરીશું આપણે પારિમાણિક વિશ્લેષણ. અવાજ સંભળાય છે મારો? ચલો પારિમાણિક એક જ મહિનો ચાલશે ભાઈ. પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક વિશ્લેષણ છે ને એ પણ આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ. પારિમાણિક વિશ્લેષણ છે શું પહેલા તો એ સમજો. તો ગઈકાલે આપણે વાત કરી ગયા પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર એની મદદથી ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો છે બરાબર, ઘણા બધા કોયડાઓ છે, એમનો આપણે ઉકેલ મેળવી શકીએ ને, તો એ જેની મદદથી મેળવી શકાય એ મેથડ, એ પદ્ધતિ એને શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. એટલે ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ જે પદ્ધતિથી મેળવી શકાય તે પદ્ધતિ એને શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. અથવા તમે એમ બી લખી શકો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય છે, આ પદ્ધતિ એને કહેશો આપણે પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ છે તેનો ઉપયોગ શું? બરાબર, એના કયા કયા ઉપયોગ આવશે? પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે શું કામ કરી શકીએ? તો પહેલો ઉપયોગ ખાસ કરીને છે કે જે એક એકમ પદ્ધતિ એમાંથી બીજી એકમ પદ્ધતિમાં તમે જઈ શકો છો, એટલે કે એક એકમ પદ્ધતિનો બીજી એકમ પદ્ધતિ સાથેનો સંબંધ જાણી શકાય. એક એકમ પદ્ધતિનો બીજી એકમ પદ્ધતિ સાથેનો સંબંધ જાણી શકાય છે. ચાલો મને કોઈ કહેશે કે કેટલી એકમ પદ્ધતિ છે? આપણે આગળ ભણી ગયા છે. સાત એકમ પદ્ધતિ, પાંચ એકમ પદ્ધતિ હતી યાદ કરો, FPS, CGS, MKS, MKSA અને SI.
બરાબર FPS CGS MKS MKS અને SI આવું કહેવું તો ઓકે તો ઉપયોગ આપણી પાસે એવો છે કે ભાઈ એક એકમ પદ્ધતિનો તમે શું કરી શકો બીજી એકમ પદ્ધતિ સાથેનો સંબંધ જાણી છે દાખલા તરીકે તમને એમ કોઈ કહે ભાઈ MKS પદ્ધતિ છે એમાંથી તમારે CGS માં કન્વર્ટ કરવાનું છે MKS અને CGS બંને સમાન તો નહીં થાય બંને વચ્ચે થોડો ઘણો પણ ડિફરન્સ તો આવશે ને દાખલા તરીકે આપણે એમ કેમ કહીએ કે ભાઈ મીટર હોય તો મીટર માંથી આપણે સેન્ટીમીટર માં જઈએ તો આમ લખીએ ને ભાઈ એક મીટર બરાબર 100 સેન્ટીમીટર તો મીટર અને સેન્ટીમીટર વચ્ચે શું સંબંધ છે આ સંબંધ છે કે ભાઈ એક મીટર હોય તો એના સેન્ટીમીટર કેટલા થાય 100 આપણે લખીએ કેટલા તો બંને વચ્ચેનો સંબંધ આ છે કે ભાઈ 100 સેન્ટીમીટર 100 એ એના વચ્ચેનો સંબંધ છે એમ આપણે પણ અહીંયા એક એકમ પદ્ધતિનો બીજી એકમ પદ્ધતિ સાથે શું કરવાનો છે સંબંધ જાણવાનો છે બરાબર એટલે આ એક પહેલો ઉપયોગ બીજો ઉપયોગ પારિમાણિક વિશ્લેષણ એની મદદથી આપણે ભૌતિક રાશિના જે કઈ સૂત્ર છે ને એ સૂત્ર એની સંગતતા અથવા યથાર્થતા બોલીએ યથાર્થતા ચકાસી શકીએ ભૌતિક રાશિના સૂત્રની યથાર્થતા ચકાસી શકાય યથાર્થતા ચકાસી મતલબ શું તો કે આપેલું સૂત્ર છે એ સાચું છે કે ખોટું છે હવે જો ઘણા બધા સૂત્રો હોય દાખલા તરીકે એમાં કેવું હોય કે અમુક સૂત્ર નિયમના આધાર આપવામાં આવેલા હોય બરાબર અમુક સૂત્ર છે એ નિયમના આધાર આપેલા હોય તો નિયમના આધાર આપેલું સૂત્ર છે હવે એ સૂત્ર ઘણી વખત કેવું હોય કે એની અંદર તમે પારિમાણિક સૂત્ર એડ કરો ને બંને બાજુએ તેના પરિમાણ સમાન થતા હોય અથવા ન પણ થતા હોય તો આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ ખબર કેમ પડે તો ધારો કે તમને હું એમ કહું F બરાબર MA આપણે દરેક મુદ્દાની અલગથી ચર્ચા કરવાના છીએ પણ અત્યારે સમજો ખાલી કે F બરાબર MA છે તો આમાં F નું જે પરિમાણ આવતું હોય ને એ જ પરિમાણ કોનું થવું જોઈએ M ઇન્ટુ A નું પેલું તમે ગણિતમાં એવું ભણતા હતા ને LHS બરાબર RHS હતું આવું LHS બરાબર શું હતું RHS એટલે આ ડાબી બાજુ ડાબા બરાબર જબા લખતા હતા ડાબા બરાબર જબા આવું આવતું હતું ને તો આ ડાબી બાજુ બરાબર શું થવું જોઈએ જમણી બાજુ મતલબ LHS ઇઝ ઇક્વલ ટુ RHS LHS મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ RHS મતલબ રાઈટ હેન્ડ સાઈડ તો અહીંયા બંનેના પરિમાણ કેવા થવા જોઈએ સમાન થવા જોઈએ જો બંનેના પરિમાણ સમાન થાય તો આપણે એમ કહી શકીએ આપેલું સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે નહીંતર કેવું કહેવાય ખોટું કહેવાય એ હમણાં આપણે ચેક કરીએ બરાબર અને ત્રીજો ઉપયોગ છે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ જાણી શકાય એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો શું કરી શકાય સંબંધ જાણી શકાય જો અહીંયા ઉપર શું લખ્યું છે એક એકમ પદ્ધતિનો બીજી એકમ પદ્ધતિ સાથે અને અહીંયા છે એક ભૌતિક રાશિ એનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ બોલો ભૌતિક રાશિ કેટલી હતી 3 મૂળભૂત રાશિ સાદી રાશિ પૂરક રાશિ મૂળભૂત રાશિ સાદી રાશિ અને
पूरक राशि बराबर तो एक भौतिक राशि नो बीजी भौतिक राशि साथे नो आपणे संबंध जाणीशुं અને અહીંયા શું છે એક એકમ પદ્ધતિ નો બીજી એકમ પદ્ધતિ સાથે નો સંબંધ ડિફરન્સ ખબર પડે છે બેટુ સર પહેલા મુદ્દામાં આપણે એકમની વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ એકમની અને બીજા મુદ્દાની અંદર આપણે ભૌતિક રાશિની વાત કરીએ છીએ આ ત્રણે ત્રણ વસ્તુ અલગ અલગ છે ચાલો પહેલા મુદ્દાથી આપણે શરૂઆત કરીએ ઉપયોગ જે આપણે પહેલા ભણ્યા એમાં જુદી જુદી એકમ પદ્ધતિ હતી ને એક એકમ પદ્ધતિ નો બીજી એકમ પદ્ધતિ સાથેનો સંબંધ જાણીએ એક એકમ પદ્ધતિ નો બીજી એકમ પદ્ધતિ સાથેનો સંબંધ જાણી શકાય રેડી ચાલો એક એકમ પદ્ધતિ નો બીજી એકમ પદ્ધતિ સાથે નો સંબંધ જાણી શકે દાખલા તરીકે આપણે એમ કહીએ બળ છે બળ બળ નો એકમ લઈએ આપણે એમકેએસ માં અને એને ફેરવીએ આપણે સીજીએસ બળ નો એકમ એમકેએસ પદ્ધતિ અને બીજી કઈ પદ્ધતિ કીધી સીજીએસ ચાલો બળ નું સૂત્ર બોલો પેલા તો દળ ગુણ્યા પ્રવેગ આના ઉપરથી એકમ શું બને કેજી ગુણ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય ને કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ચાલો બળનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર રેડી અને બીજી ભાષામાં જો એકમ કહેવા જાવ તમે ન્યૂટન ભણ્યા છો ન્યૂટન એવું તો ન્યૂટન એવું કઈ અને સીજીએસ પદ્ધતિમાં એકમ લેવા જાવ તો એ એકમ છે ડાઇન ડાઇન ન ની જગ્યા ડાઇન ડાયણ બરાબર ડાઇન તો એમકેએસ પદ્ધતિમાં શું એકમ છે ન્યૂટન સીજીએસ માં ડાઇન તો ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે ને એ મારે જાણવું છે બરાબર ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે એ મારે જાણવું છે તો જો હવે કામની વસ્તુ દાખલામાં પૂછશે શું કરશો તો અને આ રીતે લખી શકાય જો પેલા તમારે લખી દેવાનું એમકેએસ પદ્ધતિ પછી કેમાં કન્વર્ટ કરવું છે આપણે સીજીએસ બે ની વચ્ચે મૂકી દીધી આ રીતે લાઈન આ તમારી છે ને જૂની પદ્ધતિ કહેવાય હવે આપણે કેમાં જવું છે નવી પદ્ધતિ મતલબ આપણને આપેલું હતું એમકેએસ માં એમાંથી આપણે ક્યાં લઈ જવાનું છે સીજીએસ માં લઈ જવાનું છે હવે તમારું ફોર્મેટ જળવાવું જોઈએ જો અહીં ફોર્મેટ શું જળવાય તો કે પહેલું હંમેશા આવશે એમ બીજો આવશે એલ અને ત્રીજો આવશે ટી અહીંયા પણ આવશે એમ એલ ટી બોલો એમ એટલે શું કિલોગ્રામ
एर एटले लेंथ लेंथ लंबाई लेंथ लंबाई लंबाई मीटर मीटर मा मीटर मा टी एटले समय समय सेकंड मा सेकंड मा चलो सीजीएस मा एम એટલે દળ દળ ને સીજીએસ માં કેમ મપાય સેમી માં છે એ કિલોગ્રામ કિલોગ્રામ ગ્રામ ગ્રામ માં ગ્રામ માં કેમ ગ્રામ પછી એલ સેન્ટીમીટર સેન્ટીમીટર માં સેન્ટીમીટર સમય સેકન્ડ માં સેકન્ડ માં एक हजार ने लखी सके दस घाटीमीटर के चलो हवे तमने छे ने पहेलू काम ए के बळ नु पारिमाणिक सूत्र आवडवू जोईए બોલો તો બળ નું પારિમાણિક સૂત્ર શું હતું M1 L1 T minus 2 ભણ્યા તા ને ગઈકાલ આપણે આવું હા હા હવે જો આ સૂત્રમાં તમારે શું કરવાનું છે આ આપણા માટે અત્યારે ડાબી બાજુ આ છે તમારે જ્યાં એમ દેખાય ને એની જગ્યાએ કેટલા એમ મૂકવાના 10^3 m મૂકવાનું 10^3 m એની કેટલી ઘાત છે અત્યારે ઉપર અહીંયા 1 અહીંયા કેટલી લેવાની 1 પછી એલ 10^2 પછી ટી 10^0 દરેક ને ઘાત આપી દો અલગ અલગ તો 10^3 3 × 3 m^1 2 × 2 એટલે 10^2 l^1 10^0 × -2 0 તો 10^0 એટલે કેટલા 1 તેને લખવાની કોઈ જરૂર m^1 l^1 t - 2 હવે એમકેએસ માં શું એકમ હતો ભાઈ ન્યૂટન સીજીએસ માં ડાઇન આવું લખાય જો તો એમકેએસ પદ્ધતિ માં એકમ બરાબર 10^5 10^5 × CGS પદ્ધતિમાં એકમ રેડી MKS માં એકમ હતો 1 ન્યૂટન ગુણ્યા બરાબર 10^5 CGS માં એકમ શું હતો
तो संबंध शू मिलो तमने एक न्यूटन बराबर आवड़े શું કરવાનું છે જો તો ડાબી બાજુ તમારે પહેલું લખવાનું કઈ પદ્ધતિ છે જૂની તમને આપેલી હોય એ પછી એમાંથી તમને જેમાં ફેરવવાનું કીધું હોય એ નવી પદ્ધતિ આ કોસ્ટક છે ને એ બધામાં ફિક્સ જ આવશે એમકેએસ માંથી જ્યારે તમે સીજીએસ માં કન્વર્ટ કરતા હશો ને એટલે આ કોસ્ટક તમારું ફિક્સ જ હશે બરાબર મેન શું છે બદલાય કોણ પારિમાણિક સૂત્ર પારિમાણિક સૂત્ર બદલાય એટલે કૌંસની ઉપરની જે ઘાત હોય એ બદલાય જાય કૌંસની ઉપરની ઘાત બદલાય એટલે તમારો જે સંબંધ છે ને એ સંબંધમાં ચેન્જ આવે બસ બીજું કઈ છે નહીં તો આને તમે શોર્ટમાં યાદ રાખવું હોય ને તો શોર્ટમાં તમે એમ પણ યાદ રાખી શકો જો 10 ની કેટલી ઘાત તો કે 3a + 2b 10 ની કેટલી ઘાત તો કે 3a + 2b હવે જો ઉપર સમજો આ રીતનું છે ઓલરેડી મારી પાસે 10 ની ઘાત છે તે કોષ્ટકમાં જો જો અહીંયા 10 ની પહેલામાં કેટલી ઘાત છે 3 બીજામાં કેટલી ઘાત છે 2 તો આને આમ લખી શકાય 10 ની 3a + 2b જ્યાં a બરાબર તમારે શું લેવાનું તો a બરાબર અહીંયા કોઈ પણ પારિમાણિક સૂત્ર હોય દાખલા તરીકે ઊર્જાનું પારિમાણિક સૂત્ર લો m1 l2 t -2 તો આ પહેલું છે એ a કહેવાય ને બીજું શું કહેવાય b આ ત્રીજાનો તો ઉપયોગ થવાનો નથી કેમ 10 ની ઘાત કેટલી છે જો તો 0 0 છે બરાબર એટલે 0 સાથે તમે ગમે તે ઘાત ગુણી નાખશો એ તો 0 જ થવાની તો એની જગ્યાએ તમારે કેટલા લેવાના આ સૂત્રમાંથી 1 અને બી ની જગ્યાએ કેટલા મૂકવાના 2 તો સૂત્રમાં આવું થાય 10 ની 3 ઇન્ટુ 1 + 2 ઇન્ટુ 2 કેટલી ઘાત થઈ 3 એકા 3 2 દુ 4 4 ને 3 7 ઘાત થઈ 7 પછી જો તમને જવાબ મળી ગયો તો આપણે જે ગણતરી કરી ગણતરીમાં જવાબ આવે છે તો હતી પ્રમાણે નહીં નથી આવતો દસ ની 3a + 2b આપણું પારિમાણિક સૂત્ર શું છે આ છે a બરાબર કેટલા 1 b બરાબર 2 હા તો બંનેમાં 1 1 ઘાત મૂકો તો 3 ઇન્ટુ 1 + 2 ઇન્ટુ 1 3 ને 2 કેટલા થયા 5 કોણ કે નથી આવતું 5 આવે છે આવે જ કારણ કે ઘાત તો આ સેમ જ રહેવાની ને ભાઈ a અને b શું બદલાવાનું તો કે a અને b એટલે શું છે પારિમાણિક સૂત્રમાં જે m અને l ની ઘાત આવે છે એ તમારે ઘાત અહીંયા એડ કરવાની છે ઉતરે છે બેજામાં હા સર હા સર હેલો ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર છે આમાં